નમસ્કાર મિત્રો આજે આપણે પ્રકરણ નવ સમય સંખ્યાનો પરિચય મેળવીએ સંખ્યા જ્ઞાનની અંદર પ્રકૃતિમાં જે આપણને દેખાય છે જેને આપણે ગણી શકીએ તેનાથી સંખ્યા જ્ઞાનની શરૂઆત થઈ એટલે કે એક બે ત્રણ ચાર પાંચ ત્યારબાદ આપણે જેમ જરૂરિયાત ઉદભવી એ પ્રમાણે એની અંદર વિશેષ વધારો કરતા ગયા અને નવી નવી સંખ્યાઓ આપણે ઉમેરી પ્રાકૃતિક સંખ્યા જે આપણે કુદરતની અંદર જોઈ શકીએ છીએ એ એક બે ત્રણ ચાર વગેરે આની અંદર આપણે માત્ર એક શૂન્યનો ઉમેરો કર્યો એટલે કે જ્યારે કોઈ જ વસ્તુ નથી એનો આપણે ઉમેરો કર્યો એને આપણે પૂર્ણ સંખ્યા તરીકે ઓળખીએ છીએ ત્યાર પછી જેમ જરૂરિયાત વધતી ગઈ તેમ આની અંદર ઋણ સંખ્યાઓ પણ ઉમેરાણી અને એને આપણે પૂર્ણાંક સંખ્યાઓ તરીકે ઓળખીએ છીએ પૂર્ણાંક સંખ્યાઓની અંદર એક બે ત્રણ એટલે કે ધન સંખ્યાઓ ઓછા એક ઓછા બે ઓછા ત્રણ એટલે કે ઋણ સંખ્યાઓ અને શૂન્ય આ તમામનો સમાવેશ પૂર્ણાંક સંખ્યાઓમાં થાય છે ત્યારબાદ એવી પણ જરૂરિયાત થઈ કે કોઈ પૂર્ણ સંખ્યા નથી પૂર્ણ એક પણ નથી અને ઋણ પૂર્ણ પણ નથી ત્યારે આપણે અડધાની જરૂરિયાત પડી પોણાની જરૂરિયાત પડી એના માટે અપૂર્ણાંક એકના છેદમાં બે એકના છેદમાં ત્રણ એકના છેદમાં ચાર આવી વિવિધ સંખ્યાઓનો આપણે ઉપયોગ શરૂ થયો જેનો સમાવેશ કરતા પૂર્ણાંક સંખ્યાઓ બની અહીં આપણે કોઈ પણ સંખ્યા કે જેને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં પી અને ક્યુ પૂર્ણાંક છે અને ક્યુ એ શૂન્ય નથી ચારના છેદમાં સાત અગિયારના છેદમાં બે ઓછા નવના છેદમાં પાંચ વગેરે જોઈ શકીએ છીએ આ તમામ સમય સંખ્યાઓ છે આની સાથે જ આપણે પૂર્ણ સંખ્યાઓ જોઈએ તો સાત બરાબર સાતના છેદમાં પણ એક તો છે જ એટલે જ્યારે સાતને પી અપોન ક્યુ અથવા પીના છેદમાં ક્યુ સ્વરૂપે જ્યારે દર્શાવવામાં આવે એટલે કે સાતના છેદમાં એક એ જ રીતે ઋણ અગિયાર બરાબર ઋણ અગિયારના છેદમાં એક શૂન્ય બરાબર શૂન્યના છેદમાં એક આ તમામ પણ સમય સંખ્યાઓ છે જ્યારે તેને પીના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવવામાં આવે છે આવી જ રીતે અપૂર્ણાંક એટલે કે એક્યાસીના છેદમાં છ તો પણ પૂર્ણ સંખ્યા એક્યાસીના છેદમાં છ તો પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપે જ હોવાથી તે પણ સમય સંખ્યા છે જો તેને દશાંશ પદ્ધતિ તરીકે દર્શ